નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ખુશખબર આવ્યા છે ત્રીસ જૂનના રોજ જે પણ સરકારી કર્મચારી વય નિવૃત્ત થાય છે તેને એક દિવસ માટે જ્યારે તેઓ જે ઇજાફો છે તે ચૂકી જતા હતા ત્યારે સરકારશ્રીએ જે આદેશ કર્યો હતો કે તેઓને નોશનલ ઇજાફો આપવામાં આવશે તેને લઈને જે પહેલો પરિપત્ર કરી દેવામાં આવ્યો હતો ઠરાવ કરી દેવામાં આવ્યો હતો ત્યારે ખુશીની લહેર હતી પરંતુ થોડા સમય બાદ અમુક કોર્ટ મેટરને લીધે તે ઠરાવને મોકૂફ રાખતો પરિપત્ર કરવામાં આવેલો હતો પરંતુ ત્યારબાદ થોડા સમયમાં જ પુનઃ અમલીકરણનો ફરીથી ઠરાવ કરી દેવામાં આવ્યો છે તેની ચર્ચા આપણે વિડીયોઝમાં કરેલી છે તો આજ આજે આપણે જોવાનું છે કે જે પણ શિક્ષકો છે તેમને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તરફથી જે નોશનલ ઇજાફો કરવાનો છે તેની માહિતી મંગાવવામાં આવી છે તો કોને કોની માહિતી મંગાવવામાં આવી છે કઈ તારીખથી કઈ તારીખ સુધીના શિક્ષકો જે નિવૃત્તિ થયા છે તેમની માહિતી મગાવવામાં આવી છે તેની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે તો વિડીયો પૂરો જોજો આપણે ક્વિક રિવ્યૂ જોઈ લઈએ કે ત્રણેય પરિપત્રો કેવા હતા ક્યારે ક્યારે આપવામાં આવેલા હતા અને હવેનો પરિપત્ર જે કરવામાં આવેલો છે શિક્ષણ વિભાગને અનુસંધાને છે શિક્ષકોને અનુસંધાને છે તે જોશું અને સાથે સાથે પોલીસ કર્મીઓને જે પણ ત્રીસ છના રોજ નિવૃત્ત થયેલા છે તેમનું લિસ્ટ પણ બહાર પડી ગયું છે તે લિસ્ટ પણ તમે આ વિડીયોમાં જોઈ શકશો તો તો શિક્ષકો માટે જે પરિપત્ર કરવામાં આવેલો છે તે અને પોલીસ સ્ટાફનું જે લિસ્ટ બહાર પડી ગયું છે તે આપણે આજના વિડીયોમાં જોવાનું છે તો વિડીયો પૂરો જોજો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ જે ત્રીસ જૂનના રોજ જે સરકારી કર્મચારી છે એ વય નિવૃત્ત થાય છે ત્યારે તે એક દિવસ માટે ઈજાફો ચૂકી જતા હોય છે તેને લઈને ઓલરેડી ત્રણ પરિપત્રો ત્રણ ઠરાવ બહાર પડી ગયા છે તેની પૂરી ચર્ચા મેં

આજે ચૌદ બાર બે હાજર ત્રેવીસ ની તારીખે તે ઠરાવ છે તેને મોખૂફ રાખવાનો નિર્ણય કરતો પરિપત્ર બહાર પાડવામાં આવેલો હતો

હવે રાજ્ય સરકાર નાણાં વિભાગે ફરીથી તે અઢાર અગિયાર બે ના ત્રેવીસના ઠરાવને લઈને મહત્વપૂર્ણ નવો ઠરાવ છે તે બહાર પાડ્યો છે અને પુનઃ તેને અમલીકરણ કરવા માટેની વાત કરવામાં આવી છે બાર બે બે હજાર ચોવીસ નો તે સામે આવી રહ્યો હશે વિષય નાણાં વિભાગનો તારીખ અઢાર અગિયાર બે હજાર ત્રેવીસ નો ઠરાવ અમલમાં મૂકવા બાબત મિત્રો જે પરિપત્ર કરવામાં આવેલો છે જે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ગાંધીનગર દ્વારા કરવામાં આવેલો છે તેમાં તમે જોઈ શકો છો કે તેઓએ વાત કરી છે કે જે પણ શિક્ષકો છે જે ત્રીસ જૂનના રોજ વય નિવૃત્ત થાય છે તેમને એક દિવસ માટે ઇજાફો ચૂકી જતા હતા પરંતુ જે ઠરાવ ઓલરેડી કરી દેવામાં આવ્યો છે તેને અનુસંધાને તેમને તેમના જે માહિતી છે તેમના નામની માહિતી મંગાવવામાં આવી છે તેમને પણ આ ઇજાફો આપી દેવામાં આવશે તે વાત સ્પષ્ટ છે હવે કઈ તારીખથી કઈ તારીખ સુધીના વયનિવૃત્ત શિક્ષકોને આમાં સામેલ કરવામાં આવશે તેની ચોખવટ કરતી તારીખ આપ તમે જોઈ શકો છો જેમાં જે તારીખ છે તે ત્રીસ છ બે હજાર છથી એકત્રીસ બાર બે હજાર બાવીસ વચ્ચે જે પણ શિક્ષકો વય નિવૃત્ત થયા છે તેમની માહિતી મંગાવવામાં આવી છે એનો અર્થ એ કે તેમને નોશનલ ઇજાફો આપવામાં આવશે હવે જેવા કોઈ પણ લિસ્ટ છે કે અપડેટ સામે આવશે એટલે હું વિડીયો બનાવીને જાણ જરૂર કરીશ હવે આપણે વાત કરી દઈએ કે જે પણ પોલીસકર્મીઓ છે તેઓનું એક લિસ્ટ બહાર પડી ગયું છે કે જેઓ પણ ત્રીસ છના રોજ વય નિવૃત્ત થયા હતા તેમને પણ નોશનલ ઇજાફો આપવાની વાત થઈ રહી છે તો તે લિસ્ટ તમે અહીંયા જોઈ શકો છો કે આ લિસ્ટ પ્રમાણે જે પણ પોલીસ કર્મચારીઓ છે તે ત્રીસ છ ના રોજ નિવૃત્ત થયા હતા નિવૃત્ત થયા હતા તેમને આમાં સામેલ કરવામાં આવી રહ્યા છે જેમાં તમે જોઈ શકો છો કે ટોટલ એકસો છાસઠ પોલીસ કર્મીઓનો સમાવેશ આમાં થઈ રહ્યો છે તેમના નામ હોદ્દો પોલીસ સ્ટેશન સહિતની માહિતી તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો આજે આપણે આ ત્રીસ છ ના રોજ જે વયની થતા સરકારી કર્મચારીઓ છે તેના માટે આનંદના સમાચાર આપણે જોયા કે શિક્ષકોને પણ આમાં સામેલ કરવામાં આવ્યા છે તેમની માહિતી મંગાવવામાં આવી છે અને ટૂંક સમયમાં નોશનલ ઇજાફો છે એક દિવસ માટે જે ઇજાફો ચૂકી જતા હતા તેમને ઇજાફો આપવામાં આવશે આની પહેલાં મેં ત્રીસ છના રોજ વય નિવૃત્ત થતાં સરકારી કર્મચારીનું જે લિસ્ટ હતું તે તમે જોયું હતું તે તમને અહીંયા આઈબટર પર મળી જશે તેની માહિતી પણ મેં આપી હતી સાથે સાથે આ જે મારી ચેનલ છે તેમાં પ્લે લિસ્ટમાં જીપીએફ પેન્શનરને લઈને પ્લે લિસ્ટ બનાવવામાં આવેલું છે તેમાં તમને અનુરૂપ તમામ માહિતી છે જે વયનિવૃત્ત થયા બાદ પણ કઈ માહિતી આપણે સાચવી રાખવી જોઈએ તે તમામ માહિતીની વિડિયો સ્વરૂપે મેં રજૂઆત કરી છે તે વિડીયોસ પણ જોઈ લેવા વિનંતી જે તમને નીચે ડિસિશનમાં લિસ્ટ મળી જશે એકવાર આઉટ કરી લેજો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કંઈ તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ